શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સમજશું મિશ્રણના પાયાના ઘટકોનું અલગીકરણ. આપણે શીખી ગયા કે મોટાભાગના કુદરતી પદાર્થો રાસાયણિક રીતે શુદ્ધ હોતા નથી. મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અલગીકરણ મિશ્રણના ઘટકો અલગ રીતે તે ઘટકોનો અભ્યાસ કરી તેનો ઉપયોગ શક્ય બનાવતા હોય છે. વિસમાંગ મિશ્રણને આપણા રોજિંદા જીવનમાં વપરાતી સરળ ભૌતિક પદ્ધતિઓ જેવી કે હાથનું વીણવું, ચણવું, ઘણીથી ગાળવું દ્વારા સરળતાથી મૂળભૂત ઘટકોમાં અલગ કરી શકાય છે. મિશ્રણના ઘટકોના અલગીકરણ માટે કેટલીક વખતે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. અહીં આપણે એક પ્રવૃત્તિ લેશું. ભૂરી અથવા તો કાળી સહીમાંથી રંગીન ઘટક કણ કેવી રીતે મેળવી શકાય છે, ચાલો આપણે તે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. એક બીકરમાં અડધી સુધી પાણી ભરો. બીકરના ઉપરના ભાગને વોચ ગ્લાસથી ઢાંકી દો. વોચ ગ્લાસમાં સહીના થોડાક ટીપા લો. હવે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. આપણે સહીને સીધી રીતે ગરમ કરવા માંગતા નથી. તમે વોચ ગ્લાસમાંથી બાષ્પીભવન થતું જોઈ શકશો. બાષ્પીભવન થતું રહે ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું ચાલુ રાખો અને જ્યારે વોચ ગ્લાસમાં કોઈ ફેરફાર ન જોવા મળે ત્યારે બીકરને ગરમ કરવાનું બંધ કરો. ધ્યાનથી તેનું અવલોકન કરી તમારા અવલોકનમાં નોંધ કરો. હવે જવાબ આપો કે તમારા મતે વોચ ગ્લાસમાંથી શેનું બાષ્પીભવન થયું હશે? શું વોચ ગ્લાસમાં કંઈ અવશેષ બાકી હશે? તમે શું અર્થઘટન કરો છો? શું શાહી એક જ પદાર્થ છે કે મિશ્રણ છે? વિદ્યાર્થી મિત્રો, આ એટલો સરળ પ્રયોગ છે કે તમે તમારા ઘરે કરી શકો છો. આ પ્રયોગ કરી તમે તમારી નોટબુકમાં જરૂર જણાવશો કે આના જવાબો શું હોઈ શકે. ત્યારબાદ આપણે જોઈએ દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરી શકાય. હાલના સમયમાં મલાઈથી ભરપૂર ટોંડ, ડબલ ટોંડ વગેરે વિવિધ ધરાવતા દૂધ પોલીપેક તેમજ ટેટ્રાપોલીટેકમાં ઉપલબ્ધ છે. આ વિવિધતાસભર દૂધમાં જુદી જુદી માત્રામાં ચરબી હોય છે. ચાલો એના માટે પ્રવૃત્તિ કરીએ. એક કશ નળીમાં મલાઈથી ભરપૂર દૂધ લ્યો. સેન્ટ્રીફ્યુગેશન યંત્ર વડે તેને 2 મિનિટ માટે સેન્ટ્રીફ્યુઝ કરો. જો શાળામાં આ યંત્ર ઉપલબ્ધ ન હોય તો ઘરે રસોડામાં વપરાતા વલોણા દ્વારા પણ પ્રવૃત્તિ કરી શકાય છે. તમારા ઘરની નજીક દૂધની ડેરી હોય તો તેની મુલાકાત લ્યો. ત્યાં જઈને પૂછો કે તેઓ દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરે છે, તેઓ દૂધમાંથી ચીઝ કેવી રીતે બનાવે છે. ચાલો તો જવાબ આપો. જ્યારે આ પ્રવૃત્તિ થઈ જાય ત્યારે તમને નીચેના જવાબો તમારી નોટબુકની અંદર નોંધવાના રહેશે કે દૂધને વલોવીને તમે શું અવલોકન કરી શકાય છે, દૂધમાંથી મલાઈનું અલગીકરણ કેવી રીતે થતું હશે તે સમજાવો. કેટલીકવાર પ્રવાહીમાં ઘનકણો અતિસૂક્ષ્મને કારણે ગાળણપત્રમાંથી પણ સહેલાઈથી પસાર થઈ જાય, તેથી ગાળણ પદ્ધતિમાં ઉપયોગ કરી અલગીકરણ શક્ય ન બને આવા મિશ્રણને સેન્ટ્રીફ્યુગેશન વડે અલગ કરી શકાય છે. જ્યારે સેન્ટ્રીફ્યુગેશન યંત્ર ઝડપથી ગોળ ઘુમાવીએ ત્યારે ભારે કણો કેન્દ્ર તરફ ખેંચીને નીચે બેસી જાય છે અને હલકા કણો ઉપર તરફ વહે છે. તે તેનો સિદ્ધાંત છે. તેનો અનુપ્રયોગ કરીએ. તેનો ઉપયોગ નિદાનાત્મક પ્રયોગશાળામાં રુધિર અને મૂત્રની ચકાસણી કરવા માટે થાય છે. તેનો ઉપયોગ ડેરીઓ અને ઘરોમાં મલાઈમાંથી માખણને અલગ કરવા માટે થાય છે. તેનો ઉપયોગ વોશિંગ મશીનમાં ભીના કપડીને નીચોવીને પાણી કાઢવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એકબીજામાં મિશ્રણ ન હોઈ શકે તેવા બે પ્રવાહીના મિશ્રણને આપણે કેવી રીતે અલગ કરી શકાય છે તે જાણીએ. તેના માટે આપણે પ્રવૃત્તિ કરીએ. ચાલો પ્રવૃત્તિ. આપણે ભિન્નકારી ગરણી વડે કેરોસીનને પાણીથી અલગ કરવાનો પ્રયત્ન કરો. કેરોસીન અને પાણી વિસમાંગ મિશ્રણ ભિન્નકારી ગરણીમાં ભરો અને થોડા સમય સુધી ખલેલ પહોંચાડ્યા સિવાય મુક્ત કેરોસીન પાણીના અલગ સ્તરથી રચાશે. ભિન્નકારી ગરણી સ્ટોપ કોક ખોલો.
આ નીચેના પાણીના સ્તરને કાળજીપૂર્વક બહાર કાઢી લો. જેવું કેરોસીન સ્ટોપ સ્ટોક સુધી પહોંચે કે તરત જ ભિન્ન કાળી ગણીમાં સ્ટોપ કોક બંધ કરી દો. ત્યારબાદનો અનુપ્રયોગ. તેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા માટે લોખંડની કાચી ધાતુમાંથી લોખંડના નિષ્કર્ષને અલગ કરવા માટે પદાર્થમાં હલકું સ્લેગ ઉપરના ભાગથી દૂર કરવામાં આવે છે અને પીગાડેલ લોખંડ બઠ્ઠીના તળિયે રહી જાય છે. એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા પ્રવાહીનું તેમની ઘનતાને આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ કરવું તે જ એક સિદ્ધાંત છે. ચાલો આપણે મીઠું અને કપૂરના મિશ્રણ કેવી રીતે અલગ કરી શકીએ છીએ તે જોઈએ. પ્રકરણ એકમાં શીખ્યા કે કપૂરને ગરમ કરતાં ઘનમાંથી સીધે સીધું વાયુમાં રૂપાંતર પામે છે. આમ ઉર્ધ્વપાતન ન પામી શકે તેવી અતિશુદ્ધમાંથી ઉર્ધ્વપાતન પામી શકે તેવા બાષ્પશીલ ઘટકોને અલગ કરવા માટે ઉર્ધ્વપાતન પદ્ધતિ વપરાય છે. ઉર્ધ્વપાતન પદ્ધતિ પામી શકે તેવા ઘન પદાર્થો ઉદાહરણ તરીકે એમોનિયમ ક્લોરાઇડ, નેપ્થેલિન અને એન્થ્રેસિન છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે અહીં કપૂરને ગરમ કરવામાં આવે તે સીધે સીધું તેનું વાયુમાં રૂપાંતર થાય છે, પરંતુ ઉપર રૂનો પૂમડો મૂકવો હોવાથી આ વાયુ બહાર નીકળી જતા નથી, પરંતુ ઠંડા પાડવામાં આવે તો તે પાછા ઘન સ્વરૂપમાં ફેલાઈ જાય છે. આજ સુધી ફક્ત એટલું જ. ધન્યવાદ.